तो આવા સરસ મજાના કાર્યો આપણા આંગણે થાતા હોય છે. આપણે દર વર્ષે એવી મનોકામના આમાંથી જેટલા લોકો હોય છે બધા લોકોના મનમાં દર વર્ષે એવો વિચાર આવતો હોય છે કે મારે કેદારનાથના દર્શન કરવા જવા છે. પણ મહાદેવ જેને બોલાવે છે એની જ મનોકામના પૂરી થાય છે કે નહીં. પણ આપણી બધાની આમ તો મહાદેવની આપણા બધા પર કૃપા કહેવાય કે આજે સાંથલના આંગણે આ સરસ મજાનો અવસર છે. 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીને આવેલી આ વાણીનાથ મહાદેવની શિવલિંગ આજે આપણા આંગણે પધારી છે એટલે આપણા બધા માટે બહુ ગર્વની વાત કહેવાય, બહુ સન્માનની વાત કહેવાય. હું પોતે લાગણસ ગામમાં અત્યારે ઘર બનાવતો, આજે પ્લાસ્ટરનું કામ હતું. બુવાજીએ મને કીધું કાલે આ કાર્યક્રમ છે. મને પોતાને એવું લાગ્યું ભાઈ મહાદેવની કૃપા છે, મહાદેવે કીધું તારે આવવાનું. એટલે આપણા બધા પર મહાદેવની કૃપા હોય ત્યારે આ બધા કાર્યો થતા હોય છે. સ્ટેજ પર જેટલા પણ આવડા બાપુઓ સમાન, હું હંમેશા કહું છું કે સાધુ સંતો વિના કોઈ વસ્તુ ક્યારેય થતી નથી. સનાતનને કોઈ સાચવી રાખ્યો હોય તો આપણા સાધુ સંતો છે. એટલે જે પણ સારા કાર્યો અમે કરીએ છીએ, હું હોય ભુવાજી હોય કે જેટલા પણ કલાકાર હોય, આજે અમારું નામ થયું છે, આજે લોકો અમને ઓળખે છે, પણ અમે ઓળખાય છે સાધુ સંતોના પ્રતાપે, કેમ કે એના આશીર્વાદ લઈને અમે આગળ વધીએ છીએ. એટલે જેટલા પણ સ્ટેજ પર બિરાજમાન સંતો છે, આશીર્વાદ અને સરસ મજાનું કાર્ય જે થઈ રહ્યું છે અમને બધાને આશીર્વાદ આપો કે જીવનમાં ખૂબ પ્રગતિ કરીને આજે વાણીનાથ મહાદેવની શિવલિંગ છે, તમામ લોકોને કહું છું દર્શન કરજો, આવો લાવો, ક્યારેય નથી મળતો. એટલે તમામ લોકોને કહું છું સારા કાર્યો છે, સારા કાર્યોને બિરદાવતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર ભાઈ.